નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તરી સંકુલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ નવમાં સંસ્કૃતમાં ચેપ્ટર નંબર 7 છે, સહિતી કાર્ય સાધિકા. વિદ્યાર્થી મિત્રો, સહિતી કાર્ય સાધિકાનો આપણે ભાગ 1 અને 2 જોઈ ગયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 3 જોઈશું. એમાં આપણે જે સહિતી કાર્ય સાધિકા છે એનો જે અભ્યાસ કર્યો એ અભ્યાસ પરથી આપણે સ્વાધ્યાય જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ જે સહિતી કાર્ય સાધિકા છે એટલે સંગઠન કાર્યને સિદ્ધ કરનારું હોય છે. આમાં જે સંગઠનનો મહિમા દર્શાવવામાં આવ્યો છે, આમાં જે કર્તા છે રચનાર છે નારાયણ પંડિત, એ પક્ષીઓ છે, પક્ષીઓના ઉદાહરણ દ્વારા આપણને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપણા મનુષ્ય જીવનની અંદર પણ સંગઠન હોય તો આપણે વ્યવસ્થિત રીતે જીવન જીવી શકતા હોય. તો અહીં દર્શાવવામાં આવ્યું છે કે કોઈ પણ કાર્ય હોય શંકા રાખ્યા વિના આપણે એમાં ઝંપલાવવાનું હોય, પણ જો એમ કરતાં જો આપણે મુશ્કેલીમાં આવી પડીએ ત્યારે આપણે ધીરજ ધરીને સંગઠન કરીને આપણે એમાંથી બહાર નીકળવાનું હોય છે. આમ પ્રાણી જગત, પક્ષી જગત પણ પોતે સંગઠન જાળવી શકતું હોય તો મનુષ્યએ પણ પોતે સંગઠન જાળવવું જોઈએ. એ અહીંયા આપણે જે પસ્તુ ત્યારે શીખવામાં ઉપદેશ આપવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 3 જોવાના છે. એમાં સ્વાધ્યાય છે, સ્વાધ્યાય આપણે જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર જુઓ, પેજ નંબર 27 એટલે પેજ નંબર 27, એમાં પ્રશ્ન નંબર 1 છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 એમાં દર્શાવેલો છે, વિકલ્પ્ય સમુચિતમ ઉત્તરમ ચિત્વા લિખત. વિદ્યાર્થી મિત્રો, અહીં વિકલ્પ આપવામાં આવ્યા છે. વિકલ્પ આપણે જોવાના છે. જુઓ વિકલ્પ નંબર 1, પ્રભાત કાલે વાયસ કમ અપશ્યત, સવારના સમયે કાગડાએ શું જોયું? કમ આપેલો છે કપોતમ એટલે કબૂતર, પછી ખમ આપેલો છે વ્યાગમ પક્ષીઓ, ગમ આપેલો વૃક્ષમ, ઘમ આપેલો મૂષકમ. વિદ્યાર્થી મિત્રો, શું આવશે? ખ આવશે, વ્યાગમ એટલે કોણી, વ્યાગમ શું આવશે? પારધી અથવા શિકારી એટલે ખ આવશે. એમાં લખેલો છે વ્યાઘમ. પછી જુઓ વિકલ્પ નંબર 2, ગગને કહ સપરિવાર વ્યસ્પ્રત, આકાશમાં પરિવારની સાથે કોણ જતું હતું? ક આપેલો છે વાયસ, ખ પક્ષીરાજ્ય, ગ આપેલો ચિત્રગીવ, ઘ આપેલો છે મયુર. શું આવશે? ઘ આવશે, ચિત્રગીવ. તો શું આવશે? ગ ચિત્રગીવ. ચિત્રગીવ કોણ હતો? કબૂતરોનો રાજા, જે આપણે અહીંયા જે પાઠની અંદર એટલે ગદ્યની અંદર દર્શાવવામાં આવ્યું છે. વિકલ્પ નંબર 3, વિપત કાલે કેમ કરણીયમ, વિપત્તિના સમયે આપણે શું કરવું જોઈએ? ક આપેલો છે વ્યસ, વ્યમસય અવલંબન, ખ આપેલો પ્રતિકાર, ગ આપેલો પ્લાયનમ, ઘ આપેલો ધૈર્યસમ અવલંબનમ. તો શું? ધીરજ ધરીને કામ કરવું જોઈએ એટલે શું આવશે? ઘ આવશે. શું આવશે? ગ એમાં દર્શાવેલું છે વિદ્યાર્થી મિત્રો, ધૈર્ય એટલે શું અર્થે? અર્થે ધીરજ ધરવું, ધીરસ્ય. પછી લખેલું છે અવલંબનમ એટલે એનો અર્થ થાય ધીરજ ધરીને આપણે કામ કરવું જોઈએ. કોઈ પણ આપત્તિ આવી જાય તો આપણે આપત્તિમાં ગભરાયા વગર ધીરજ ધરીને કાર્ય કરવાનું હોય છે. પછી આપેલો છે વિકલ્પ નંબર 4, એમાં દર્શાવે છે ત્રણે ગુણ તો આત્મને કે ભધ્યન મંદ્યંતે, એટલે જે તણાખલા હોય તણાખલા દોરડું બનીને કોણ બંધાય છે? જે શ્લોકમાં દર્શાવેલો છે, મત દંતિનઃ, ખ સિંહા, ઘ કપોતા, ઘ મુષ્યકાર. શું આવશે? ક આવશે, મત દંતિ એટલે મધુમત હાથી પણ બંધાય છે એમ આવતું છે ને, એટલે એ આવશે, ક આવશે, ક મત દંતિનઃ એ આવશે. પછી જો વિકલ્પ નંબર 5, મુષિક રાજેન કપોતાના મંદિના
કેન છિન્નતાત મૂસક રાજ્ય જે કબૂતર કબૂતર એટલે કબૂતરને કઈ રીતે એને જે છોડાવ્યા તેમાં આવશે દંતે મુખેન અસસ્ત્ર શસ્ત્રે શું આવશે એના ધાતુ વડે તોડીને એને મુક્ત કરે કોને કબૂતરને શું આવશે કવ આવશે દંતે ક લખ્યું છે દંતે વિકલ્પ નંબર સહ તીષણે દંતે જાલમ ખાલી જગ્યા વ્યાત તથ શું આવશે કમા સિત્વ લખેલું છે ખમા સેદ નિયમ લખેલો છે સેતુમ ને છિન્નમ શું આવશે વિદ્યાર્થી મિત્રો ઘ આવશે ગણપતિનો ઘ એમાં દર્શાવ્યું છે સેતુમ પછી જો વિકલ્પ નંબર સાત વ્યમ પદસ્ય એક વચનમ કિમ વયમ એટલે અમે થાય તે શું આવશે અહમ આવશે લખાશે આપણે એમાં ક અહમ પછી જુઓ વિકલ્પ નંબર આઠ એમાં દર્શાવેલો છે રેખાંકિત પદસ્ય સમાસમ લિખત વ્યાગે તંદુલકણા વિક્રય જાલમ વિસ્તીર્ણમ તો એમાં શું આવશે તંદુલકણા નિયમ આવશે ષષ્ઠી તત્પુરુષ સમાસ આવશે કેમ કે આપણે વ્યાકરણ બાકી છે પણ જવાબ શું આવશે ક આવશે ષષ્ઠી તત્પુરુષ સમાસ જે ક્યાં આવે છે આપણે વિભક્તિમાં આવશે આપણે વિભક્તિ ચલાવવાની હજી બાકી છે એટલે અત્યારે જવાબ લખી લો ષષ્ઠી તત્પુરુષ સમાસ એટલે શું છે સમાસ છે વિદ્યાર્થી મિત્રો પછી જુઓ આમાં સ્મનો પ્રયોગ આપેલો છે સ્મનો પ્રયોગ લખવાનો છે વિહગા તત્ર અનિયવસત શું આવશે એમાં ખ આવશે નિવસંતી સ્મ એ આપણે જે સ્મનો પ્રયોગ છે એ પણ આપણે બાકી છે ચલાવવાનો વાતે જઈ જવાબ લખી લો નિવસંતી સ્મ આવશે નિવસંતી સ્મ પછી જો એના પછી પ્રશ્ન બે આપેલો છે વિદ્યાર્થીને દર્શાવેલો છે એક વાક્યની સંસ્કૃત ભાષા ઉત્તરત એક વાક્યમાં સંસ્કૃત ભાષાનો પ્રશ્ન જવાબ લખવાનો છે પ્રશ્ન નંબર એકમાં દર્શાવેલો છે વિદ્યાર્થી મિત્રો એમાં તંદુલકણાન અવલોક્ય કપોતા કીડુસ અભવત શું આવશે ચોખાના કણ જોઈને કબૂતરો પોતાના જે શું પરિવર્તન આવશે લોભાઈ છે એનું આ લુબ્ધન આવશે આપણે લખ્યું છે જવાબે તંદુલકણાન અવલોક્ય એટલે જોઈને અવલોક્ય કપોતા લુબ્ધા એટલે લોભાયા શું આવશે લુબ્ધા અભવન પછી બે નંબર દર્શાવેલો છે વિદ્યાર્થી મિત્રો એમાં બુદ્ધા કપોતા કિમ તિરસ્કૃવંત સ્મ તે બંધાયેલા કબૂતરો કોને તિરસ્કાર કરવા લાગ્યા તો આપણને ખબર છે જે વૃદ્ધ જે એ કબૂતર હતો એ શું કીધું હતું આપત્તિના સમયે વૃદ્ધનું વચન સાંભળવું જોઈએ એ જે બોલે છે એને પોતે તિરસ્કાર કરવા લાગે છે લખીએ છીએ બધા બધા કપોતા અસ્ય જેના વચનથી અસ્ય વચને જાલે જેના વચનથી જાલમાં પડ્યા તે કબૂતરના પોતે તિરસ્કાર કરવા લાગ્યા એટલે આવશે સંપતતન કપૂતમ તિરસ્કૃવંતી સ્મ તિરસ્કૃવંતી સ્મ બંધાયેલા કબૂતરો જેના વચનથી જે ઝાડ પર પડ્યા એ કબૂતરને પોતે તિરસ્કાર કરવા લાગ્યા પછી જુઓ પ્રશ્ન નંબર ત્રણ એમાં દર્શાવેલો છે અલ્પના વસ્તુદાન સહિત કીદૃશ ભવંતી
નાની નાની વસ્તુ થી શું થાય છે, કાર્ય સદિકા આવશે. લખ્યું આપણે ત્યાં શ્લોક માં આવે છે ને, અલ્પના અલ્પનામ વસ્તુ અલ્પનામ વસ્તુનામ સહિતી સહિતી કાર્ય સદિકા. કાર્ય સદિકા ભવતી. પછી જોઈ લો પ્રશ્ન નંબર 4, એમાં દર્શાવેલો છે જાલેન સહ ઉત્પત્તિના વિહગ કુત્ર ગસંતી, ક્યાં જાય છે. જાળથી બનેલા કબૂતર ક્યાં જાય છે, જે મૂષક રાજાને ત્યાં જાય છે. એટલે હું હવે લખું છું, જાલેન સહ ઉત્પિત્ર, જાળ સાથે ઉડેલા ઉત્પિતા વિહગા વિહગા હિરણ્ય આવશે, હિરણ્યનામસ્ય સ્ય મૂષક રાજા મૂષક રાજસ્ય સમીપમ ગસંતી ગસંતી. પછી લો પ્રશ્ન 5, ભૂતલે શંકાભી કિમ અક્રંતમ ભવતી. તો વિદ્યાર્થીનો પ્રશ્ન 5 છે એ તમારે જાતે લખવાનો છે. હવે જે પેજ નંબર 28, તો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 28 છે એમાં રેખાંકિત પદાની આદુત્ય પ્રશ્ન નિર્માણ કૃત, જે રેખાંકિત જે કરેલા છે, અંડરલાઇન જે કરેલા છે, જે એ શબ્દોને આપણે ઓળખીને આપણે પ્રશ્ન જવાબ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આને પહેલાં સ્ક્રીનશોટ પાડી લો, 1-4 લખાવ્યા છે અને 5મો નંબર પ્રશ્ન છે તમારે જાતે લખવાનો છે. તો આને પહેલાં સ્ક્રીનશોટ પાડી લો પછી આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો જુઓ પેજ નંબર 28માં એમાં પ્રશ્ન બનાવવાના છે અને ગ્રામર છે. વિદ્યાર્થી મિત્રો જે વાક્ય આપેલું હોય એ વાક્યને આપણે વ્યવસ્થિત વાંચવાનું છે, એને ગુજરાતી કરવાનું છે, એના પરથી આપણને ખ્યાલ આવે કે શેનાથી પ્રશ્ન બનશે. કે જે પ્રશ્ન બનાવવાનો છે, જે આપણે કૌંસમાં દર્શાવેલા છે, એ જ શબ્દ પ્રશ્ન બનાવવાના છે. તો જુઓ એમાં પ્રશ્ન ત્રણમાં 1 નંબર જુઓ, ગોદાવરી તીરે વિશાલ સાલમી તરહુ અસ્તિ. તો ગોદાવરી તીરે હું એ સ્થળ દર્શાવે, ઉપરમાં શું આવશે, કુત્ર આવશે. લખાશે કુત્ર કુત્ર વિશાલ વિશાલ સાલમી સાલમી તરુ અસ્તિ. અર્થ નીકળશે ક્યાં વિશાળ શિમડાનું વૃક્ષ છે, એમ થયું ને. પછી જુઓ વ્યાગેન જાલમ વિસ્તૃણ્યમ. તો પ્રશ્ન વાક્ય નંબર 2 છે, પારદીએ જાલ ફેલાવી. તો આપણે જાલમ કર નાખ્યા હવે શું ફેલાવીને થાય ને, તો શું આવશે, કિમ આવશે ઉપરમાંથી, શું આવશે કિમ. તો લખાશે વિદ્યાર્થી મિત્રો 2નો જવાબ લખાશે વ્યાગેન વ્યાગેન કિમ વ્યાગેન કિમ વિસ્તૃણ્યમ પારદી શું ફેલાયું. વિદ્યાર્થીઓ પાસે પ્રશ્ન ચિહ્ન આવશે અહીંયા, બરાબર પ્રશ્ન બનાવતા છે એટલા માટે. પછી જો વ્યાગેન તંદુરકણાન વિક્રિયા જાલમ વિસ્તૃણ્યમ. તો પ્રશ્ન 3 જો એને વાસંત હતા, વ્યાગેન તંદુરકણા વિક્રિયમ જાલમ વિસ્તૃણ, એટલે પારદીએ ચોખાના કણ વેરીને જાલ ફેલાવી. તો શું આવશે, તમે ઉપર જુઓ
એમાં છે આજે કિમ કૃત્વા શું કરીને માટે અર્થ થાય એટલે શું આવશે ક્રિમ કૃ લખાશે વ્યાગેન તંડુલ તંડુલ કણા કિમ કૃત એટલે કઈ રીતે અર્થ થાય કિમ કૃત્વા કિમ કૃત્રા કિમ કૃત્વા જાલમ વિસ્તૃણ્યમ પછી જુઓ વાક્ય નંબર ચાર એમાં દર્શાવેલું છે વાયસ પ્રભાત કાલે વ્યાગમ અપશ્યત કાગડાએ સવારના સમયમાં પારદીને જોયું તો વિદ્યાર્થીઓ શું આવશે પ્રભાત કાલે ક્યારે એમ થાય ને એટલે શું આવે કદા આવશે એમાં લખાશે વાયસ કદા કદા વ્યાગમ અપશ્યત પ્રશ્નાર્થ ચિહ્ન એટલે શું થાય કાગડા એ ક્યારે પારદીને જી થાય છે ને વાક્ય નંબર પાંચ જુઓ ચિત્રગીવસ્ય મિત્ર મૂષક રાજા અસ્તિ તો ચિત્રગીવ એ મૂષક રાજાનો મિત્ર હતો તો કોણ તેમ થશે ને એનું કશ્ય એટલે કોનો થશે એટલે હું આવશે કશ્ય મિત્ર કોનો મિત્ર મૂષક રાજાનો હતો કોણ ચિત્રગીવ આવશે ને એટલે હું આવશે કશ્ય મૂષક રાજા અસ્તિ મૂષક રાજ કોનો મિત્ર હતો કોનો ચિત્રગીવનો પછી જે લો પ્રશ્ન ચાર આપેલો છે પ્રશ્ન ચારમાં વિદ્યાર્થીએ શું દર્શાવેલો છે ઘટનાક્રમ દર્શાવેલો શું ઘટનાક્રમ છે વિદ્યાર્થીઓ પરીક્ષામાં વારંવાર પૂછાય છે તો એમાં વિદ્યાર્થી અમારા જવાબ સૌથી પહેલાં તમને જણાવું છું એમાં જે ત્રણ નંબરનું જે વાક્ય છે ત્રણ નંબરનું જે વાક્ય છે શું લખેલું છે વાયસ કૃતમ ઇવ દ્વિતીયમ અટ્ટમ વ્યાગમ અપશ્યત વાયસે બીજો યમ રાજા જેવો પારદીને ફરતા જોયું તે ફરતે શું આવશે એ ત્રણ નંબરનું જે વાક્ય છે એ એક નંબર પર આવશે પછી જુઓ એના પછી પાંચ નંબરનું વાક્ય કયું પાંચ નંબરનું વાક્ય એ તમારે જુઓ એ બે નંબર પર આવશે એમાં લખેલું છે વૃદ્ધનમ વચનમ આપતકાલે ગ્રહાયમ ઇવ તો આપતને સમયે વૃદ્ધનું વચન સાંભળવું જોઈએ એ કયા નંબર પર આવશે વિદ્યાર્થી મિત્રો બે નંબર પર આવશે પછી જુઓ એના પછી જે એક નંબરનું જે વાક્ય છે એ તમારા આવશે વિદ્યાર્થી ત્રણ નંબર પર એમાં લખેલું છે અનંતરમ તે સર્વે જાલેન બંધા અભવન ત્યાર પછી બધા જાળથી જાર સાથે બંધાઈ ગયા એટલે કયું આવશે એક નંબરનું ત્રણ નંબર પર આવશે પછી જુઓ એના પછી વિદ્યાર્થી મિત્રો જે ચાર નંબરનું જે વાક્ય છે એ ચાર નંબર પર જ આવશે એટલે શું ચાર નંબરનું વાક્ય કયો નંબર પર આવશે ચાર નંબર પર એમ દર્શાવેલું છે તદ અત્ર ધૈર્યમ અલંભય ઇદાનિમ એવ ક્રિયાતમ તો અહીં ધીરજ ધૈર્ય કાર્ય કરવું જોઈએ પછી જુઓ એમાં પાંચ નંબરનું જે વાક્ય છે વિદ્યાર્થી જુઓ નહીં વિદ્યાર્થી મિત્રો જે સ નંબરનું જે વાક્ય છે એ તમારે પાંચ નંબર પર આવશે સ નંબરનું જે વાક્ય છે એ પાંચ નંબર પર આવશે એમાં દર્શાવેલું છે ઇતિ વિચિંત્ય કપોતા સર્વે જાલમ અદાય ઉત્પિતા એમ બધા કબૂતરો વિચારીને ઝાડ સાથે ઉડ્યા એટલે શું આવશે સ નંબર એ પાંચ નંબર પર આવશે પછી જો બે નંબરનું છે એ તમારે છ નંબર પર આવશે એમાં લખેલું છે મૂષક રાજ્ય સૌકે તીક્ષ્ણ દંતે સર્વેશા બંધીના છિંદાને મૂષક રાજ્યએ પોતાના તીક્ષ્ણ દાંત વડે બધાને બંધન મુક્ત કર્યા તો વિદ્યાર્થીઓ આ જે ક્રમ લખેલો છે આ જે વાક્ય છે એ વાક્ય કયા નંબર પર આવે છે એ મેં એક બે ત્રણ મેં લખ્યા છે કેટલા વાક્ય કુલ છ વાક્ય છે પરીક્ષાની અંદર આવે છે પછી દર્શાવેલા છે માતૃભાષામાં આપણે પ્રશ્ન જવાબ લખવાના છે પાંચ નંબર પ્રશ્ન છે એમાં કઈ માતૃભાષામાં લખવાના છે શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું
આપણે જે શિકારી જોઈને કાગડાએ વિચાર્યું કે આજે સવારના સમયમાં અશુભ દર્શન થયું, ન જાણે શું થશે એવું કાગડાએ વિચાર્યું હતું. પછી ચોખાના કણથી લુભાયેલા કબૂતરોને ચિત્રગીવી શું કહ્યું? ચોખાના કણથી લુભાયેલા કબૂતરોને ચિત્રગીવી કહ્યું કે નિર્જન વનમાં અહીં ચોખાના કણની શી સંભાવના? આને તો હું અશુભ જોઉં છું, આનાથી આપણે મોટું નુકસાન પણ થઈ શકે એમ ચિત્રગીવ બીજા કબૂતરોને કહે છે. અભિમાની કબૂતરે વૃદ્ધના વચન વિશે કેવો પ્રતિભાવ આપ્યો? અભિમાની કબૂતરે વૃદ્ધના વચન વિશે આવો પ્રતિભાવ આપ્યો. કઈ રીતે? આપત્તિના સમયે વૃદ્ધનું વચન સાંભળવું જોઈએ. સર્વત્ર કાર્ય કરવાથી બી ભોજન પર્યાપ્ત થતું નથી, આવો પ્રતિભાવ આપ્યો હતો. કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા? કબૂતરો જે કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા એટલે શું આવશે વિચારવું? કબૂતરો જે ચિત્રગીવનો જે મિત્ર છે મૂષક રાજા, એને પોતાના તીક્ષ્ણ ધાત વડે બદન બંધન મુક્ત કર્યા. પછી સ નંબર દર્શાવેલો છે માતૃભાષા એમ અનુવાદમ કૃત, માતૃભાષામાં અનુવાદ કરો. એમાં એક પછી એક પાંચ વાક્ય આપેલા છે. વાક્ય નંબર એકમાં દર્શાવેલો છે વિવેદભ્ય દેશેભ્ય સમાગતા વિહગા તત્ર રાત્રો નિવસંતિ. એનું ગુજરાતી થાય વિવિધ દેશમાંથી આવીને પક્ષીઓ ત્યાં રાત્રે નિવાસ કરે છે. વાક્ય નંબર બે ચિત્રગીવનામાં કપોત રાજા પરિવારે સ ગગન વ્યસ્પ્રત. ચિત્રગીવ નામનો કબૂતરનું રાજા પરિવારના સાથે આકાશમાંથી પસાર થયો. ત્રણ નંબર તસ્ય તદ્વચનમ શ્રુત્વા સર્વે કપોતા તત્ર જાલે ઉપાવિશન. તેનો અર્થ થાય તે વચન સાંભળીને કબૂતરો ત્યાં ઝાડ ઉપર બેઠા. ચાર નંબર વાક્ય વ્યાઘતાન જાલ ઉપહનકા અવલોક્ય પશ્ચાત ધાવતી. એનો અર્થ ગુજરાત થાય વ્યા એટલે પારદી, તેઓને ઝાડ સાથે ઉડેલા જોઈને પાછળ દોડ્યું. પાંચ નંબર વાક્ય તીક્ષ્ણે દંતે બંધને સિંહાની, તીક્ષ્ણ ધાત વડે બંધન મુક્ત કર્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે ચેપ્ટર નંબર જે 7 છે એનું ભાગ 3 આપણે પૂર્ણ કર્યું. તો દરેક વિદ્યાર્થીને જય હિન્દ, જય ભારત.